એસી લાખની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં પીસા નગરપાલિકાના બણતિયાઓ અને કોન્ટ્રાક્ટરની ઊંઘ હરામ. બનાસકાંઠાના આર્થિક પાટનગર ડીસામાં અમૃતમ સિટી યોજના અંતર્ગત રાણપુર રોડ પરની પિંક સિટી સોસાયટીમાં 80 લાખના ખર્ચે પાણીની નવી ટાંકી બંધાઈ છે. જો કે આ ટાંકી 1 વર્ષના ટૂંકા ગાળામાં જ જર્જરિત થઈ છતાં આ ટાંકી જોખમી બનવાની ભીતિના પગલે સોસાયટીના રહીશો પણ ચિંતિત બન્યા છે. આજરોજ ટાંકીનો મામલો મીડિયામાં ચમકતા મુખ્યમંત્રી કાર્યાલયે જ આ મામલાને ગંભીરતાથી લઈ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના તપાસના આદેશ આપતા દિશા દોરી આવેલ. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ આ ટાંકીનું જાત નિરીક્ષણ કરી તપાસ અહેવાલ તૈયાર કરી રહ્યા છે. આ તપાસ અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરાશે. જો કે સ્થાનિક અધિકારીઓ જર્જરિત ટાંકી મામલે જ્યાં સુધી આખરી રિપોર્ટ ના આવે ત્યાં સુધી ટાંકીને ઉપયોગમાં નહીં લેવાય તેવું જણાવી પાલિકા તંત્રનો બચાવ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ ટાંકી બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી તેની ડિપોઝિટ પણ જપ્ત કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ ગેરરીતિ પ્રકરણો હેલો ડીસા નગરપાલિકાના અધિકારીઓના પગ નીચે પણ આવે તેમ હોય. હાલ તો કોન્ટ્રાક્ટર જ નહીં પાલિકાના અધિકારીઓની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. દિલીપસિંહ રાજપૂત, લોકસમના ન્યૂઝ, બનાસકાંઠા. ડીસાના જીઆઈડીસી વિસ્તાર નજીક બે યુવકની લાશ આવવાનું કૂવામાંથી મળી આવતા ચકચાર. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાવ તાલુકામાં આસપાસ ગામોમાં રહેતા બે યુવક 20 દિવસ અગાઉ ગુમ થયા હતા. જે બંને યુવક મામા ફોઈના હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે થરાદ પોલીસ મથકે ગુમ થયેલ હોવાની જાણ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ડીસા જીઆઈડીસી વિસ્તારના બંનેની લાશ આવવાનું કૂવામાંથી મળી આવતા યુવકોની હત્યા કે આત્મહત્યા બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તાર પાસે આજે કૂવામાં બે યુવકોની લાશ મળવાના સમાચાર પાયું વેગે પ્રસરતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે આ બાબતથી જાણ ડીસા દક્ષિણ પોલીસને થતાં ડીસા દક્ષિણ પીઆઈ પીએસઆઈ તથા ડીસા શહેર મામલતદાર તથા પોલીસ કાફલો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી. જો કે આ બાબતે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલીપસિંહ રાજપૂત, લોકસમા ન્યૂઝ, બનાસકાંઠા.